જય હિન્દ વિદ્યાર્થીઓ, આપણે અભ્યાસ કરી રહ્યા છે ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓ। વિદ્યાર્થીઓ, આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 6.2 ની શરૂઆત કરીશું। સ્વાધ્યાય 6.2 માં જેટલા પણ દાખલા છે તે તમામ દાખલા આ વિડીયોમાં આવશે। લાસ્ટ વિડીયોમાં આપણે આગળના ઉદાહરણનો અભ્યાસ કર્યો, આશા રાખું છું કે તમે લાસ્ટ વિડીયોને જોયો છે। તો ચાલો વિદ્યાર્થીઓ સ્વાધ્યાય 6.2 ને સ્ટાર્ટ કરીએ। તો સ્વાધ્યાય 6.2 માં પ્રશ્ન 1, રકમને સમજીએ। આકૃતિ તમને ટેક્સ્ટબુકમાં આપી જ છે, તે આકૃતિ બોર્ડ પર દોરી છે। તૈયાર બધા વિદ્યાર્થીઓ? રકમમાં તમને કીધું છે કે આકૃતિમાં એક્સ અને વાયના માપ શોધો। દેખાય છે આકૃતિ? કોના કોના માપ શોધવાના છે? એક્સ અને વાયના। દેખાઈ ગયા એક્સ અને વાય? અને બતાવો કે એ બી સમાંતર સીડી છે। વિદ્યાર્થીઓ, આકૃતિનું બહુ ડિટેલમાં એ લોકોએ કંઈ કીધું નથી, તમારે જાતે જ આકૃતિને સમજી જવાની કે ભાઈ આકૃતિમાં બે રેખા છે, રેખા એ બી, રેખા સીડી, પછી આ રેખા પીક્યુ શું છે, તેમની છેદિકા છે। તો આકૃતિ જોઈને ખ્યાલ આવી જાય। પછી બે ખૂણાના માપ તમને દેખાય છે, આ ખૂણો 50 છે અને આ ખૂણો છે 130। વિદ્યાર્થીઓ, અહીંયા જે બે બિંદુ દેખાય છે તેના નામ આપેલા છે ટેક્સ્ટબુકમાં? નથી આપ્યા ને? તો આપણે જાતે કંઈ પણ નામ આપી દેવાના, એ લોકોએ કંઈ નામ નહીં આપ્યા હોય તો આપણે આપી દેવાના। તો શું નામ આપવું જોઈએ? પીક્યુ તો છે જ, બીજું ઈ એફ લઈ લઈએ, ચાલો ઈ અને એફ લઈ લઈએ આ બે બિંદુના નામ, અથવા એક્સ અને એક્સ વાય લઈ શકાય, તમને જે ઠીક લાગે તે, પણ રિપીટ નહીં થવા જોઈએ નામ। ઓકે ઓકે વિદ્યાર્થીઓ, તો એકદમ સિમ્પલ છે। જુઓ, વાયનું માપ તો શોધાઈ જ ગયું, મનમાં જ શોધાઈ ગયું, કેટલું થશે? ના, કેમ કે આ કઈ જોર કહેવાય? અભિકોણ કહેવાય, ચોકડી બને એટલે અભિકોણ આવે, એટલે વાયનું માપ 130, હવે એક્સનું માપ શોધવા 50ની મદદ લેવું, કઈ જોર? એટલે રેખિક જોર, એટલે 180માંથી 50ને બાદ કરી નાખો, 130, આ 130, આ પણ કેટલો, આ કઈ જોર? ઝેડ આકાર બન્યો એટલે અંતઃયુગ્મ કોણ, અંતઃયુગ્મ કોણના માપ સમાન હોય તો રેખા કેવી? સમાંતર। થઈ ગયું કામ, આખા દાખલાની પ્રોસેસ તમને સમજાવી દીધી, આ ખૂણો કેવી રીતે શોધાય, એક્સ કેવી રીતે શોધાય, ને આ બેને સમાંતર કેવી રીતે સાબિત કરવું, પ્રોસેસમાં સમજ પડી ગઈ? ત્રણ ભાગ છે દાખલામાં, બરાબર? તો પહેલો ભાગ છે વય શોધવાનો, સ્ટાર્ટ કરીએ। તો સૌથી પહેલાં આપણે ડેટા લખી નાખીએ, એટલે કે આ બેના માપ લખી નાખીએ। તો અહીં ચલો, કયા ખૂણાનું માપ તમને આપેલું છે? ખૂણો એ, ખૂણો એ ઈ પી બરાબર 50°. બીજો ખૂણો છે, ખૂણો કેટલો છે વિદ્યાર્થીઓ? ચલો વય શોધવાનું સ્ટાર્ટ કરીએ, તો આ કઈ જોર બને છે? અભિકોણ, અભિકોણ બે રેખા છેદે તો અભિકોણ બને, તો કઈ કઈ બે રેખા છેદે છે તેની વાત કરો। રેખા સીડી અને પીક્યુ કયા બિંદુમાં છેદે છે? રેખા સીડી અને રેખા પીક્યુ એ બિંદુ એફમાં છેદે છે। તો છેદ બિંદુ આગળ જે અભિકોણ બને તેના માપ સમાન, તો કયા કયા અભિકોણ? તો ખૂણો સી બરાબર ખૂણો વાય કા એફ, આ વાય ને ઈ એફ ડી, આ વાય એ બિંદુ નથી આવ, ચાલો સી એફ ક્યુ કેટલું છે? સી એફ ક્યુ ઈ એફ ડી કેટલું છે? ઈ એફ ડી વાય, તો વિદ્યાર્થીઓ વાય બરાબર કેટલા આવ્યા? વાયનું માપ આવી ગયું, સિમ્પલ એકદમ। ચાલો આગળ વધીએ, હવે એક્સનું માપ શોધીએ। તો આપણી વાત થઈ તે પ્રમાણે આ બે કઈ જોર છે? તો રેખિક જોરમાં કિરણ અને રેખાની વાત કરવાની, તો કયું કિરણ કઈ રેખા પર છે? હવે કિરણ ઈ એ રેખા પીક્યુ પર છે। ચાલો, તો જે કંઈ પણ રેખિક જોર હોય તેનો સરવાળો 180, ખૂણો વત્તા ખૂણો બરાબર 180°, કારણ કે રેખિક જોર અહીંયા આપણું લખવાનું રહી ગયું, અહીંયા આપણે લખી દઈએ કારણ કે અભિકોણ।
चलो विद्यार्थियों किंमत मुकवा मा दो खूनो ए ई पी वट्टा खूनो ए ई एफ बराबर 180 x ने करता बनावी दो तो x बराबर 180 50 बाद बाकी 120 तो विद्यार्थियों x અને y શોધાઈ ગયા હવે આ જે x અને y છે તે કઈ જોડ છે હવે ખૂણાઓ x અને y એ કઈ જોડના ખૂણા છે તો કે ભાઈ અંતઃ યુગ્મ કોણની જોડના ખૂણા છે તથા બંને ખૂણા કેવા આવ્યા સમાન તથા બંને ખૂણા સમાન છે તો તો જે અંતઃયુગ્મ કોણ બન્યા તે જે રેખાને લીધે બન્યા તે કેવી થાય સમાંતર તો કઈ કઈ રેખા એબી સમાંતર સીડી માટે એબી સમાંતર સીડી તો વિદ્યાર્થીઓ x શોધાઈ ગયો y ને આ બી સાબિત થઈ ગયો એટલે દાખલો પૂરો એકદમ સિમ્પલ સમજ પડી ગઈ બધાને તો લખી નાખો આને સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થીઓ પ્રશ્ન બે સ્ટાર્ટ કરીએ છીએ હવે આપણે તૈયાર બધા તો સૌથી પહેલા રકમને સમજીએ રકમમાં તમને કીધું છે કે આકૃતિમાં જો એ બી સમાંતર સી ડી જોજો આકૃતિમાં એ બી સમાંતર સી ડી આ બે એકબીજાને સમાંતર છે ઈ સી ડી સમાંતર ઈ એફ જોઈ લેવું સી ડી સમાંતર ઈ એફ એટલે આ સી ડી અને ઈ એફ પણ એકબીજાને સમાંતર એટલે શોર્ટકટમાં તમે સમજી ગયા કે આ ત્રણેય રેખા એકબીજાને સમાંતર છે અને વાય જેમ ઝેડ બરાબર 3:7 દેખાય છે વાય ને ઝેડ આ ખૂણો વાય છે આ ખૂણો ઝેડ છે આ બે ખૂણાનો ગુણોત્તર આપેલો છે અને આ ગુણોત્તર કેટલો આપેલો છે 3:7 તો એક્સનું મૂલ્ય શોધો શું શોધવા કીધું છે વિદ્યાર્થીઓ એક્સનું મૂલ્ય શોધો વિદ્યાર્થીઓ એક્સ શોધવાનો છે એક બી માપ નથી આપ્યું એક બી ખૂણાનું માપ તમને આપ્યું નથી બસ એક જ વસ્તુ આપી અને એ છે ગુણોત્તર આ વાય અને ઝેડનો ગુણોત્તર છે 3:7 અને આ ગુણોત્તરની મદદથી આ બેના ગુણોત્તરની મદદથી એક્સ શોધવાનો છે જોવા જાય તો પહેલાં વાયને ઝેડ પર જ આવવું પડશે તમારે ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ તો ચાલો સ્ટાર્ટ કરીએ તો જો સૌથી પહેલાં તો ગુણોત્તર આવે ને એટલે આપણે પેલો ધારવા ધારીએ ને ટી તો જુઓ સૌથી પહેલાં આપણે લખીએ કે અહીં કોનો કોનો ગુણોત્તર આપેલો છે વાય જેમ ઝેડ બરાબર 3:7 તો ધારો કે વાય બરાબર 3 પછી આપણે એક્સ નહીં લઈ શકીએ કેમ કે એક્સ એ લોકોએ વાપરી લીધો કે ધારો ધારો કે વાય બરાબર 3K ઝેડ બરાબર 7K વિદ્યાર્થીઓ હવે આપણે કેની કિંમત શોધવાની શું કરવાનું કેની કિંમત શોધવાની હવે કેની કિંમત શોધવા માટે વાય અને ઝેડ વચ્ચેનો સંબંધ શું છે તો આ બે ખૂણા વચ્ચે કોઈ સંબંધ નથી અંતઃયુગ્મ કોણ નીચે આવે આ બે કહેવાય ઝેડ બને ને એમ તો જુઓ કંઈ નહીં સેટઅપ કરીએ જો સમજો બરાબર આ વાય છે તો આ ખૂણો બી વાય જ કહેવાય કેમ કે આ બે કઈ જોડ કહેવાય તો આપણે કહી શકીએ કે આ પણ વાય જ છે હવે વાય અને ઝેડ વચ્ચેનો સંબંધ મળી ગયો બોલો કયો સંબંધ સી આકાર એટલે છેદિકાની એક જ તરફના અંતઃકોણ અંતઃકોણ એટલે સરવાળો 180 અંશ એટલે વિદ્યાર્થીઓ આ કેની કિંમત આવી જશે પ્રોસેસમાં સમજ પડી તો પહેલી પ્રોસેસ કે આ આની વાત કરો તો આ અભિકોણ છે કઈ કઈ રેખા છેદવાથી ઓકે તો સૌથી પહેલાં હવે રેખાનું નામ આપીએ એક કામ કરો એક્સ વાય નામ આપી દઉં કેપિટલવાળું કેપિટલ છે એટલે વાંધો નહીં ને અહીંયા નામ આપી દઉં PQR ચાલશે અથવા ચાલો તમે કેવું તેમ આને એમ નામ આપી દઈએ આને એન ને વચ્ચે PQR નામ આપી દઈએ બરાબર તો ચાલો વિદ્યાર્થીઓ શું લખશો આ બેની વાત કરવા માટે રેખા સી ડી અને રેખા એમ એન રેખા સી ડી અને રેખા એમ એન એ ક્યુ બિંદુમાં છેદે છે તો ક્યુ બિંદુ આગળ જે કંઈ પણ અભિકોણ બને તેના માપ કેવા થાય સમાન તો આ બે અભિકોણ છે ખૂણો બોલો પી ક્યુ સી બરાબર ખૂણો આર ક્યુ ડી આ બંને ખૂણા સમાન રકમમાં તમને PQC આપેલો છે કે ભાઈ PQC બરાબર શું આપેલો છે વાય તો આની જગ્યાએ વાય મૂકીએ હા
y बराबर खूनो r क्यू डी नहीं आपने सूल लिखवानू छे अभी कौन तुमने आमा समझ पड़ी गई चलो એટલે ખૂણો RQD બરાબર શું આવી ગયો y માટે ખૂણો RQD બરાબર y ચલો હવે આગળ વધીએ એટલે કે આ ખૂણો પણ હવે y છે હવે આ બે નો સંબંધ તો કે ભાઈ આ બંને છે અંતઃકોણ હવે એ અંતઃકોણ કઈ કઈ રેખા અને છેદિકાથી બને તેની વાત કરો તો કે ભાઈ રેખા CD સમાંતર રેખા EF અને રેખા MN તેમની છેદિકા છે આ લીટી લખવાની તો લખી આપણે હવે CD સમાંતર EF અને કોણ છેદિકા છે તેમની MN MN તેમની છેદિકા છે તો છેદિકાથી બનતા એક જ તરફના અંતઃકોણોનો સરવાળો કયા કયા અંતઃકોણ y ને z એટલે કે ખૂણો RQD બરાબર આ પ્રમાણે જ રાખીએ RQD વત્તા ખૂણો QRF બરાબર 180 શું કારણ આનું કઈ જોર ચાલો ભાઈ મૂકવા માંડો ખૂણો RQD y ખૂણો QRF બરાબર 180 y અને z ની કિંમત મૂકો 3k અને 7k તો y બરાબર 3k z બરાબર 7k બરાબર 180 3k + 7k બરાબર 180 અંશ 10 ને લઈ જાઓ છેદમાં એટલે k બરાબર 180 છેદમાં 10 k બરાબર 18 અંશ છેદનો એક લખવાની કોઈ જરૂર નથી વિદ્યાર્થીઓ હવે k ની કિંમત મૂકી દેવો આ બે માં હવે જોવા જાય તો z ની આપણને કઈ જરૂરત જ નથી જરૂર કોની છે ખબર y ની y કેમ કે y પરથી x શોધાશે z નું હવે કઈ કામ નથી આપણને સમજ પડે છે વાતમાં એટલે આપણે કોની વાત કરીએ y ની ખાલી y ની કિંમત શોધી કરીએ તો y બરાબર કેટલા છે 3k મૂકી દેવો k ની કિંમત કેટલી આવી k ની કિંમત 18 તાલી તો વિદ્યાર્થીઓ y ની કિંમત આવી 54 ઓકે ચાલો હવે તો ની તો હા ચાલો કઈ વાંધો નહીં આ બંનેની વાત કરીએ તો આ બંને પણ શું છે અંતઃકોણ છે તો ચાલો સ્ટાર્ટ કરીએ તો કઈ કઈ રેખા રેખા AB અને રેખા CD હવે AB સમાંતર CD અને તેમની છેદિકા કોણ છે તથા MN તેમની છેદિકા છે ચાલો તો છેદિકાથી બનતા એક જ તરફના અંતઃકોણ આ બે ખૂણા તો ખૂણો APQ વત્તા ખૂણો PQC સી હા PQC બરાબર 180 અંશ કેમ ચાલો વિદ્યાર્થીઓ APQ PQC બરાબર 180 અંશ x વત્તા y ની કિંમત મૂકી દેવું 54 અંશ બરાબર 180 અંશ 54 ને પેલી બાજુ લઈ જાઓ તો x બરાબર કેટલી થશે બાદબાકી પાકું 126 થાય ને x બરાબર 126 અંશ તો શોધાઈ ગયો x પૈટો દાખલો ફરી સમજ સિમ્પલ છે તો લખી નાખો આને સ્ક્રીનશોટ લઈ લેજો ચાલો વિદ્યાર્થીઓ સ્વાધ્યાય 6.2 પ્રશ્ન 3 સ્ટાર્ટ કરીએ આપણે તો પ્રશ્ન 3 ખૂબ જ સિમ્પલ છે તમને રકમ આકૃતિ આપેલી છે રકમને સમજીએ અને આકૃતિને પણ જોતા જઈએ તૈયાર બધા તો વિદ્યાર્થીઓ રકમમાં તમને કીધું છે કે આકૃતિમાં AB સમાંતર CD જુઓ આકૃતિને જોજો દેખાય છે AB CD સમાંતર છે એકબીજાને AB સમાંતર CD પછી બીજું શું કીધું EF લંબ CD અને વંચાઈ લંબ ઊંધો T એટલે લંબ તો EF ને જુઓ દેખાય EF કોને લંબ છે CD ને તો કે વિદ્યાર્થીઓ આ જે CD અને EF ના લીધે જે બે ખૂણા બને તે કાટખૂણા આ કાટખૂણો તો અહીંયા દોરેલો છે પણ આ બાજુનો બી આ કાટખૂણો જ કહેવાય ઓકે ચલો એના પછી શું કીધું આગળ ખૂણો GED બરાબર 126 શોધો GED એટલે આટલો ખૂણો થશે સમજ પડશે જી થી ઈ પર આવીને એમ કે એટલે આટલો ખૂણો અને આ ખૂણાનું માપ કેટલું કીધું એ લોકો 3 ખૂણા શોધવાના છે પહેલો ખૂણો AGE એટલે આ ખૂણો શોધવા કીધો પછી ખૂણો GEF
જી ઈ એફ એટલે આર્યો આ ખૂણો શોધવા કીધો ને પછી ખૂણો એફ જી ઈ એફ જી ઈ એટલે આ ખૂણો બી શોધવા કીધો બરાબર જે ખૂણા શોધવા કીધા એને આપણે આકૃતિમાં દર્શાવી દીધા એક બે ત્રણ આ ત્રણ ખૂણા એ લોકોએ આપણને શોધવા કીધા તો ચાલો શોધી નાખ્યા તૈયાર બધા તો સૌથી પહેલાં તમને બે વસ્તુ રકમમાં આપેલી છે તેની વાત કરીએ પહેલાંની વાત કરીએ અહીં તમને રકમમાં કયો ખૂણો આપેલો છે ખૂણો જી ઈ ડી બરાબર 126 અંશ હવે લંબની વાત કરી છે ને તે લંબની મદદથી પણ તમને બે ખૂણા મળી ગયા 90-90ના તો લખો કે ઈ એફ લંબ સી ડી ઈ એફ અને સી ડી એકબીજાને લંબ છે જોજો વિદ્યાર્થીઓ આ છે સી ડી આ છે ઈ એફ તો આ તો કાટખૂણો એ લોકોએ કીધો જ કયો ખૂણો એફ ઈ ડી ખૂણો એફ ઈ ડી 90 અંશ છે આકૃતિમાં બતાવેલો છે સાથે સાથે એની બાજુવાળો એટલે કે ખૂણો એફ ઈ સી પડશે સમજ એ પણ 90 અંશનો જ થાય આ બંને 90 અંશના બરાબર પડશે ખૂણો એફ ઈ સી 90 અંશ ચાલો વિદ્યાર્થીઓ આ ખૂણો તમે આરામથી શોધી શકો છો પહેલો એ જી ઈ ને અને બોલો કેવી રીતે આકાર હોટી કરો અંતઃકોણ નહીં આ 126ની મદદ લેવો આ બંનેની ઝેડ બન્યો ને વિદ્યાર્થીઓ ઝેડ આકારના ખૂણા એટલે આ બે ખૂણા છે અંતઃયુગ્મકોણ એટલે આપણે વાત કરીશું અંતઃયુગ્મકોણની પડે છે સમજ અંતઃયુગ્મકોણ એટલે ઝેડ આકાર આ બે ખૂણા અંતઃયુગ્મકોણ છે કઈ કઈ રેખાના લીધે તો રેખા એ બી સી ડી હવે એ બી સમાંતર સી ડી રકમમાં કીધેલો જતો સમાંતર છેદિકા કોણ છે તથા જી ઈ તેમની છેદિકા છે તો છેદિકાથી બનતા અંતઃયુગ્મકોણ સમાન થાય તો કયા કયા અંતઃયુગ્મકોણ ખૂણો એ જી ઈ બરાબર ખૂણો જી ઈ ડી કેમ અંતઃયુગ્મકોણ છે એટલે ચાલો તો આપણે ખૂણો એ જી ઈ શોધવાનો હતો તો જી ઈ ડીનું માપ મૂકી દો કેટલું આપેલું છે રકમમાં 126 તો ખૂણો એ જી ઈ શોધાઈ ગયો એક ખૂણો શોધાઈ ગયો બે બાકી ચાલો હવે બીજો ખૂણો એ લોકોએ આ શોધવા કીધો આરામથી શોધાઈ જશે આ 126ની મદદથી આખો ખૂણો કેટલો છે આ કેટલો છે 126માંથી આટલો 90 બાદ કરે તો આવી જાય સિમ્પલ તો આપણે આખા ખૂણાની મદદ લેવાની જી ઈ ડી આ જે ખૂણો જી ઈ ડી છે તેના બે ટુકડા પડે આ બે ટુકડા એમાં આ ટુકડો શોધવાનો છે આની કિંમત મૂકી દેવાની એટલે સાદુરૂપ આપવાથી શોધાઈ જશે તો લખીએ હવે ખૂણો જી ઈ ડી તો ખૂણો જી ઈ ડીમાં બે ભાગ પડ્યા કયા બે ભાગ તો ખૂણો ખૂણો જી ઈ એફ પ્લસ ખૂણો એફ ઈ ડી પડે છે સમજ ચાલો કિંમતો મૂકવા માંડો જી ઈ ડી રકમમાં છે જ 126 અંશ ખૂણો જી ઈ એફ એ આપણો ટાર્ગેટ છે નેક્સ્ટ ટાર્ગેટ શોધવાના એને આપણે ને ખૂણો એફ ઈ ડી ચાલો તો આને શોધવું હોય તો વત્તા 90ને ડાબી બાજુ લાવી દો તો 126 અંશ વત્તા 90 લેફ્ટ સાઈડ આવે તો ઓછા 90 અંશ બરાબર ખૂણો જી ઈ એફ બાદ બાકી 36 કેમ એમ કરવાના બરાબર ને 36 અંશ બરાબર ખૂણો જી ઈ એફ ટેક્સ્ટબુકની પાછળ જોતા રહેજો માટે ખૂણો જી ઈ એફ બરાબર 36 અંશ ચલો બીજો ખૂણો પણ શોધાઈ ગયો હવે છેલ્લો એક બાકી એફ જી ઈ અરે વાહ ખૂણો એફ જી ઈ એટલે આ એક શોધવાનો બાકી આ તો આવી ગયો ને તો રેખિક જોડ લઈ શકાય બરાબર ને બીજો કોઈ રસ્તો હજી દેખાતો હોય તો એ પણ વાપરી શકાય બીજો આ એક સી આકાર બને તેની મદદ લેવાય અંતઃકોણની આપણે રેખિક જોડ લઈએ ઓકે તો રેખિક જોડ કયું કિરણ છે એ કઈ રેખા પર છે હવે કિરણ જી ઈ એ રેખા એ બી પર છે તો કિરણ અને રેખાથી બનતી રેખિક જોડ એનો સરવાળો કેટલો થશે 180
ખૂણો એ જી ઈ વત્તા ખૂણો એફ જી ઈ બરાબર મૂકવા માંડો કિંમતો ખૂણો એ જી ઈ હમણાં જ શોધ્યો આપણે એફ જી ઈ શોધવાનો બાકી છે નેના બરાબર 180 ચલો 126 જવા દો પહેલી બાજુ તો ખૂણો એફ જી ઈ બરાબર 180 માઇનસ 126 કેટલા થશે બરાબર છે 54 અંશ થશે ખ્યાલ આવશે બધાને કેટલા સિમ્પલ દાખલા છે ત્રણેય ખૂણા શોધાઈ ગયા બસ ખાલી તમને ખૂણા ઓળખતા આવડવા જોઈએ આકૃતિ પરથી ખ્યાલ આવશે બધાને લખી નાખો લઈ લઉં સ્ક્રીનશોટ રૈખિક જોડ કા લખવાનું બાકી રહી ગયું અહીંયા તો આપણે લખી નાખીએ કારણ કે રૈખિક જોડ હવે બધું બરાબર હવે તો લખી નાખો સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થીઓ આગળ વધીએ તો હવે આપણા આવ્યા છે પ્રશ્ન 4 કરીએ સ્ટાર્ટ તો રકમને સમજીએ આકૃતિને પણ સમજીએ તો રકમમાં તમને કીધું છે કે આકૃતિમાં જો PQ સમાંતર ST જોઈ લેવો દેખાઈ ગઈ PQ આ PQ અને ST એકબીજાને સમાંતર છે ભલે એમ સાઈડ પરથી છે પણ તમે એને લંબાવો ને તો એ સમાંતર લાગવી જોઈએ સમજ પડે છે PQ અને ST કેવી છે એકબીજાને સમાંતર છે આ બંને રેખા એકબીજાને સમાંતર છે પછી તમને આગળ કીધું કે ખૂણો PQR બરાબર 110 મહિલો ખૂણો PQR કેટલો છે 110 ખૂણો RST બરાબર 130 ડિગ્રી ખૂણો RST કેટલો છે 130 ડિગ્રી તો ખૂણો QRS મેળવો દેખાય ખૂણો QRS આ ખૂણો તમારે શોધવાનો છે આ બે ખૂણા આપેલા છે આ ખૂણો શોધવાનો છે તો વિદ્યાર્થીઓ કેવી રીતે શોધીએ આને ખૂણો R જે બિંદુ પર બને છે ને તે બિંદુમાંથી પસાર થતી એક રેખા હોય તો આપણે કંઈક જોડ સેટ કરી શકીએ સાચી વાત આગળ પણ લાસ્ટ લેક્ચરમાં આપણે એક દાખલો જોઈ લો ઉદાહરણનો તેમાં પણ આપણે એક રેખા ખેંચેલી હતી તો વિદ્યાર્થીઓ રેખાની જરૂર છે આપણને બરાબર અને તમને ટેક્સ્ટબુકમાં સૂચનામાં બી કીધું છે કે તમે આ રીતે આગળ વધો તો એ જ સૂચન આપેલું છે કે બિંદુ આરમાંથી પસાર થતી એક રેખા દોરી દો આ રેખા તમારી મદદ કરશે બધા ખૂણા સેટ કરવામાં ઓકે તો ચાલો આપણે શું લખવું પડશે પહેલી લીટી ચાલો પહેલાં તો આપણે છે ને ખૂણાની વાત કરી દઈએ કે અહીં તમને રકમમાં કયા કયા ખૂણા આપેલા છે ખૂણો બરાબર કેટલો છે ખૂણો બરાબર 130 અંશ હવે આ બિંદુ આરમાંથી પસાર થતી આપણે રેખા દોરી એને નામ આપીએ તો AB નામ આપી દે AB તો લખવાનું કે બિંદુ આરમાંથી પસાર થતી રેખા AB હવે આ રેખા AB કેવી દોરી તમે PQ અને ST બંનેને સમાંતર હોય તેવી હે ને આ બંનેને સમાંતર બી હોવી જોઈએ ને તો બિંદુ આરમાંથી પસાર થતી તથા PQ અને ST બંનેને સમાંતર હોય તેવી રેખા AB દોરો આ વસ્તુ તમારે લખવાની તો શું લખીશું આપણે બિંદુ આરમાંથી પસાર થતી તથા કોને કોને સમાંતર PQ અને ST તથા PQ અને ST ને સમાંતર રેખા કઈ રેખા દોરી સમાંતર રેખા AB દોરો સિમ્પલ જ છે આરામથી લખાઈ જાય એટલું બસ હવે ગણતરી સ્ટાર્ટ કરીએ આ ખૂણો તમારે શોધવાનો છે તો ચાલો કેવી રીતે શોધીએ વિચારવાનું ચાલુ કરી દો ચાલો તો જોજો સમજો આપણે એક કામ કરીએ પહેલાં આ ખૂણો શોધી કાઢીએ ઓકે શોધી કાઢીએ આ ખૂણો તો આ બે કઈ જોડ છે એટલે 180માંથી 110 જાય તો આ કેટલા આવશે 70 આવ્યા હવે આની બાજુવાળો આ જોઈતો છે બરાબર ના રેખિક જોડ નહીં કહેવાય રેખા પણ નથી આ બે આડિયો આ બી લેવો પડે સમજ જા હવે વિદ્યાર્થીઓ આ 130ની મદદ લેવું તો કયો આકાર બન્યો આ તો આ 130 તો આખો બી 130 થાય આખો 130 તેમાં આ કેટલો આવ્યો 130 ઓછા 70 પ્રોસેસ સમજ પડી ગઈ એટલે પહેલાં આ ખૂણો શોધીશું પછી આખો ખૂણો શોધીશું ને પછી બાદબાકી કરીશું એટલે આપણું કામ થઈ ગયું પડી સમજ આ રીતે વિચારવું પડે સમજ તો પડી જાય પણ મેઇન વિચાર આવવા જરૂરી છે બરાબર પ્રેક્ટિસ કરવાની જ
તો ચાલો સ્ટાર્ટ કરીએ તો આ ખૂણાની વાત કરીએ આ બે ખૂણાની તો આ બે ખૂણા કઈ કઈ રેખા છે તો રેખા સમાંતર રેખા AB ચલો PQ સમાંતર AB કોણ છે છેદિકા QR એ છેદિકા છે તથા QR તેમની છેદિકા છે છેદિકાથી બનતા અંતઃ કોણો નો સરવાળો 180 કયા કયા અંતઃ કોણ ખૂણો વત્તા ખૂણો QRA બરાબર 180 કઈ જોડ છે ભાયા અંતઃ કોણ ચલો વિદ્યાર્થીઓ કિંમત મૂકવામાં આવે ખૂણો PQR 110 અંશ ખૂણો QRA શોધવાના છે આપણે એના બરાબર 180 110 ને જમણી બાજુ લઈ જાઓ તો ખૂણો QRA બરાબર 180 બાદબાકી કરી નાખો 70 અંશ સિમ્પલ ચલો તો આનું માપ 70 આપણે શોધી નાખ્યું છે હવે આટલો આખો ખૂણો શોધવાનો આખો ખૂણો તો આ 130 વાળો ખૂણો ઝેડ આકાર બનાવી દેશે આની સાથે લાંબે ખૂણા કઈ જોડ થઈ ગઈ અંતઃ યુગ્મકોણ તો અંતઃ યુગ્મકોણની વાત કરવાના તો આ બે અંતઃ યુગ્મકોણ કઈ કઈ રેખાથી બને રેખા ST સમાંતર રેખા AB હવે ST સમાંતર AB કોણ છે છેદિકા અને તથા SR તેમની છેદિકા છે છેદિકાથી બનતા અંતઃ યુગ્મકોણો સમાન થાય તો પહેલો અંતઃ યુગ્મકોણ આપણે આ લખી કરીએ કે ખૂણો બોલો ખૂણો SRA બરાબર ખૂણો RST પટી છે કે સમજ કારણ કે કઈ જોડ છે અંતઃ યુગ્મકોણ ચલો કિંમત મૂકવા માંડો ખૂણો SRA શોધવાના RST રકમ જ છે ભાઈ 130 તો ખૂણો SRA આવી ગયો વિદ્યાર્થીઓ ખૂણો SRA છે ને SRA એના બે ભાગ પર જોઈ લેજો બરાબર આ ખૂણો દેખાય છે ને આ બે ભાગ પર તો લખી દઈએ અહીંયા જ તો પહેલો ભાગ આ લખીએ ખૂણો QRA વત્તા બીજો ભાગ ખૂણો જે આપણે શોધવાનો છે QRS બરાબર 130 બેઠા હમણાં જ શોધ્યો QRA 70 ડિગ્રી વત્તા ખૂણો QRS જે શોધવાનો છે એના બરાબર 130 70 ને જમણી બાજુ લઈ જાઓ તો ખૂણો QRS બરાબર 130 અંશ ઓછા 70 અંશ બાદબાકી ફરી સમજ એકદમ સિમ્પલ લખી નાખો ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થીઓ આગળ વધીએ તો હવે આપણે આવ્યા પ્રશ્ન 5 કરીએ સ્ટાર્ટ તો રકમ જોઈ લઈએ રકમમાં તમને કીધું છે કે આકૃતિમાં જો AB સમાંતર CD જોઈ લો રેખા AB દેખાય રેખા CD KV સમાંતર છે બંને રેખા એકબીજાને ખૂણો APQ બરાબર 50 અંશ દેખાય છે ખૂણો APQ 50 અંશ અને ખૂણો PRD દેખાઈ ગયો ખૂણો PRD 127 અંશ તો X અને Y મેળવો દેખાય X અને Y બસ બે વસ્તુ શોધવાની છે આરામથી શોધાઈ જશે ખાલી ખૂણા ઓળખો ચલો X કેવી રીતે શોધીએ કોની મદદ લેવો X શોધવા 50 ની તો 127 બોલો કોણ 50 અને X વચ્ચેનો સંબંધ ઓકે એકદમ ઇઝીલી ખબર પડી જાય ઝેડ આકાર બનો ચલો પહેલાં ડેટા કયા કયા ખૂણા આપેલા છે અહીં ખૂણો બરાબર 50 અંશ 127 અંશ ચલો વિદ્યાર્થીઓ હવે આ બેની વાત કરો રેખા AB અને રેખા CD સમાંતર ને આ કોણ છે ભાઈ PQA ની તો AB સમાંતર CD તથા PQ તેમની છેદિકા છે તો છેદિકાથી જે અંતઃ યુગ્મકોણ બને તે કેવા થાય સમાન કયા કયા ખૂણા ખૂણો બરાબર ખૂણો બરાબર સોરી કારણ કે ચલો ખૂણો APQ ખૂણો PQR એટલે X આવી ગયું X બરાબર 50 અંશ હવે Y શોધવા માટે 127 ની મદદ લેવી પડશે ચાલો કેવી રીતે મદદ લેશો
હવે જો y અને 127 ને કોઈ જોડતો નથી બનતી પરંતુ આ આખો ચાલે કે નહીં આખો z એમ હા બરાબર તો અંતઃ યુગ્મ કોણ થયો એટલે આ 127 તો આજે આખો ખૂણો છે તે કેટલો થશે 127 તો તમે સમજી ગયા ને શું કરવાનું આગળ આ બંનેનો સરવાળો 127 તો પેલે 127 માંથી 50 જાય એટલે y આવી જાય બરાબર આગળ ભી આપણે 3-4 દાખલા આવા આવ્યા તો સમજી ગયા શું છે પ્રોસેસ એટલે વાય આવી જશે તો ચાલો તો હવે પાછી એ જ બે રેખા એ બી અને સી ડી પણ છેદિકા બદલાઈ ગઈ પી આર ચલો હવે એ બી સમાંતર સી ડી છેદિકા કોણ છે તથા પી આર તેમની છેદિકા છે તો છેદિકાથી જે અંતઃ યુગ્મ કોણ બને તે કેવા થાય સમાન કયા કયા અંતઃ યુગ્મ કોણ ખૂણો બરાબર ખૂણો પી આર ડી ચલો વિદ્યાર્થીઓ કૌંસમાં કઈ જોડ છે ભાઈ આ આગળ વધીએ ખૂણો એપીઆર જો એપીઆર ના બે ભાગ પડ્યા ને તે લખવાના તો પહેલો ભાગ ખૂણો એપી ક્યુ વત્તા ખૂણો બીજો ખૂણો ક્યુપીઆર આની જગ્યાએ આ બે ભાગ પડ્યા ને પી આર ડી ચલો મૂકવા માંડો એપી ક્યુ ક્યુપીઆર એટલે વાય નેના બરાબર 127 50° ને પેલી બાજુ લઈ જાઓ એટલે વાય બરાબર 127° ઓછા 50 બાદબાકી કરો તો વાયનું માપ આવ્યું 70 દાખલો પૂરો બહુ ઇઝી હતો બરાબર ને ચલો લખી નાખો સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થીઓ સ્વાધ્યાય 6.2નો લાસ્ટ દાખલો બાકી છે તો ચાલો સ્ટાર્ટ કરીએ તૈયાર બધા તો પ્રશ્ન 6 છેલ્લો દાખલો છે રકમને સમજો આકૃતિ પણ તમને આપેલી છે હવે વિદ્યાર્થી એક વસ્તુ કે આમાં છે ને અમુક વિજ્ઞાનમાં તમે અમુક સિદ્ધાંત શીખેલા છે આપાત કિરણ પરાવર્તિત કિરણ તેનો થોડોક ઉપયોગ છે જો રકમને સમજો આકૃતિમાં પીક્યુ અને આરએસ બે અરીસા છે દેખાય આ પીક્યુ આરએસ આ બે લીટી અરીસાનું કામ કરે છે શાનું કામ કરે છે અરીસાનું પછી અહીંયા છે ને તમે ટેક્સ્ટબુકમાં જોશો તો આવી લીટી લીટી દોરેલી છે બરાબર આનો મિનિંગ એવો કે અરીસાની સપાટી નીચે તરફ છે અરીસા એમ ઊંધો છે નીચે કાચ છે અને ઉપર કલર મારેલો છે સમજી ગયા આને કહેવાય ખરબચરો ભાગ આ લીટીવાળો ભાગ તે જ રીતે આ નીચેનો જે અરીસો છે ને આરએસ તે ચટ્ટો મૂકેલો છે નીચેનો અરીસો એમ છે આ આ રીતે બે અરીસા છે ઉપરનો અરીસાનો કાચ નીચે નીચેનો અરીસાનો કાચ અહીંયા ઉપરની સાઈડ ઓકે આ રીતની એક આકૃતિ છે એક આપાત કિરણ એ બી માની લો કે તમે એક લેઝર લીધી ખબર ને લેઝર એમ લેઝર લીધી ને અહીંયાથી એક કિરણ છોડ્યું તો તે જે કિરણ છે તે આપાત કિરણ આપાત કિરણ એટલે તમે અરીસા પર જે કિરણ નાખો છો તેને કહેવાય આપાત કિરણ ઓકે તો અહીંયા આ જે એ બી દેખાય ને તે આપાત કિરણ છે જે કોના કયા અરીસા પર મૂક્યું પીક્યુ પર પીક્યુ તરફ છોડ્યું તો એક આપાત કિરણ એ બી અરીસા પીક્યુ દેખાય ઉપરનો અરીસો પીક્યુ તેને બી પર અથડાય છે બિંદુ બી પર અથડાય હવે તમે છે ને આ રીતે કિરણને અરીસા પર અથડાવો એટલે રિવર્સ આવે તમે આવું ઘરે પણ આવી બધી રમત રમતા હોય કર્યું હોય ને કર્યું જોઈએ કાચ પર તમે આ રીતે આ કાચ છે એમ ક્રોસમાં લેઝરથી કિરણ છોડો એટલે એમ ક્રોસ આવી જાય નહીં કર્યું હોય તો ઘરે ટ્રાય કરજો બરાબર નહીં તો છેલ્લે ટોર્ચથી ટ્રાય કરજો ચાલો તો વિદ્યાર્થીઓ તો શું કીધું છે આગળ કે એ બી એ અરીસા પીક્યુને બી પર અથડાય પરાવર્તિત કિરણ હવે વિદ્યાર્થીઓ આ કિરણ એ બી જેવું પીક્યુ પર અથડાય પછી રિવર્સ આવ્યો તો રિવર્સમાં જે કિરણ નવું નીકળ્યું તે છે કિરણ બીસી તેને કહેવાય પરાવર્તિત કિરણ અરીસાના લીધે જે કિરણ તમે એમ મોકલ્યું તેનું પરાવર્તન થઈ ગયું એટલે આપાત કિરણ અરીસા પર અથડાયા પછી થઈ જશે પરાવર્તિત કિરણ એટલે આ છે બીસી એ પરાવર્તિત કિરણ હવે વિદ્યાર્થીઓ બીસી એ અરીસા પીક્યુ માટે પરાવર્તિત કિરણ છે પરંતુ અરીસા નીચેનો અરીસો આરએસ માટે આપાત કિરણ કેમ કે અરીસા આરએસ તરફ આવે છે અરીસા તરફ આવે તો આપાત કિરણ અરીસાથી દૂર જાય તો પરાવર્તિત કિરણ
એટલે પીક્યુ થી દૂર ગયું એટલે અરીસા પીક્યુ માટે બીસી પરાવર્તિત કિરણ અને આ જ બીસી એ નીચેના અરીસા માટે આપાત કિરણ તો બીસી પર ચાલીને અરીસા આરએસને સી પર અથડાય છે આ કિરણ બીસી એ અરીસા આરએસને કયા બિંદુ પર અથડાય છે સી પર તથા ફરી કિરણ સીડી પર પરાવર્તિત થઈ જાય છે એટલે અહીંયા અથડાઈને પાછું એમ જતું રહ્યું સાબિત કરો કે એ બી સમાંતર સીડી આ બંને કિરણ કિરણ એ બી કિરણ સીડી આ બંને એકબીજાને સમાંતર છે તેવું તમારે સાબિત કરવાનું છે સમાંતર સાબિત કરવા માટે અણુકોણની મદદ લેવાય અંતઃયુગ્મ કોણ અને અંતઃકોણ આ ત્રણ વસ્તુની મદદ લેવાય બે અણુકોણ સમાન તો સમાંતર થઈ જાય અંતઃયુગ્મ કોણ સમાન હોય તો બી તમે કહી શકો કે આ બંને સમાંતર અને છેલ્લું છે અંતઃકોણ તો અંતઃકોણમાં સરવાળો 180 જો થઈ જાય તો બી તમે આ બંનેને સમાંતર કહી શકો તો તમે આકૃતિ જોઈને સમજી ગયા કે અહીંયા તમારે ઝેડ આકાર બને છે ને ઝેડ આકાર એટલે તમારે અંતઃયુગ્મ કોણની મદદ લેવાની તો તમારો ટાર્ગેટ શું છે તમારો ટાર્ગેટ છે કે આ બંને ખૂણાને સમાન બતાવવાનો તમે આ બે ખૂણાને સમાન બતાવી દેશો તો તે બે ખૂણા જે બે રેખાના લીધે બને તે બંને એકબીજાને થઈ જશે સમાંતર તો આ છે આપણો ટાર્ગેટ આ બંનેને સમાન બતાવવાનો હવે વિદ્યાર્થીઓ ધ્યાનથી સમજો તો તમને રકમમાં કીધું છે કે પીક્યુ અને આરએસ કેવા છે જોઈ લો સમાંતર બે બે અરીસા છે તો બંને એકબીજાને સમાંતર છે એટલે પીક્યુ અને આરએસ એકબીજાને સમાંતર છે એટલે અહીં પીક્યુ સમાંતર આરએસ રકમમાં જ કીધું છે હવે બરાબર સમજો તમારે આ બે ખૂણાને સમાન બતાવવાના છે અને તમારી મદદ કરશે આ ખૂણો ને આ ખૂણો ઓકે અલગ આકૃતિ દોરું જો આ છે ઉપરવાળો અરીસો પીક્યુ નીચેવાળો અરીસાનું નામ શું છે આરએસ ઓકે તો આ જે કિરણ બીસી છે તે છેદિકા છે શું છે વિદ્યાર્થીઓ છેદિકા તો અહીંયા જે ઝેડ બન્યો તે દેખાયો તમને આ ઝેડ તે ઝેડની વાત કરું છું તો આ બંને ખૂણા કેવા થાય સમાન કેમ કે રેખા કેવી છે સમાંતર તો એની વાત કરવાના કે પીક્યુ સમાંતર આરએસ અને બીસી શું છે તથા બીસી તેમની છેદિકા છે તો વિદ્યાર્થીઓ છેદિકાના લીધે જે અંતઃયુગ્મ કોણ બને તે સમાન થાય તો કયા કયા અંતઃયુગ્મ કોણ ખૂણો ખૂણો પીબીસી બરાબર ખૂણો બીસીએસ કારણ કે અંતઃયુગ્મ કોણ વિદ્યાર્થીઓ હવે મારે આ ખૂણાને તોડવાના છે કેમ કે અહીંથી કિરણ નીકળતા છે ને બરાબર હવે હવે બરાબર સમજો અને હવે અહીંયા ભૂસી નાખ્યા આ ખાલી સમજાવવા જ દોરેલા હતા ચાલો હવે તમારે આ ઉપરવાળો આજે ખૂણા દેખાય છે ને તેમાં તમારે આ ભાગને કાઢવાનો છે ને આને કાઢવાનો છે આ બેને કાઢવાના છે આખા ખૂણામાંથી આને કાઢો એટલે આ બચે અને આ જે આખો ખૂણો છે તમારી નીચેનું કાઢે તો ઉપરનું બચે કેમ કે તમારે આ બેની જરૂર છે તો હવે એની પ્રોસેસ સ્ટાર્ટ થાય છે હવે વિજ્ઞાનમાં તમે શીખેલા આવા કદાચ સાતમા આઠમામાં પાઠ આવ્યા હશે વિજ્ઞાનમાં કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન થાય આવેલો આવું બનવામાં આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા થાય સમાન થાય તો વિદ્યાર્થીઓ આપાત કોણ તો આ જે ખૂણો દેખાય છે ને આટલો ખૂણો તેને કહેવાય આપાત કોણ આ ખૂણાને શું કહેવાશે આપાત કોણ એટલે કે આપાત કિરણે અરીસા સાથે બનાવેલો ખૂણો એટલે આપાત કોણ અને વિદ્યાર્થીઓ પરાવર્તિત કિરણ દેખાય આ પરાવર્તિત કિરણ તેને અરીસા સાથે આ ખૂણો બનાવ્યો એટલે આને કહેવાય પરાવર્તિત કોણ તો વિદ્યાર્થીઓ આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા થાય સમાન થાય તો ચાલો એની વાત કરીએ હવે આપણે હવે આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય છે સમાન હોય છે એનો અર્થ એવો થયો વિદ્યાર્થીઓ કે આ બંને ખૂણા સમાન ખૂણો પી બી એ બરાબર ખૂણો ક્યુ બી સી ઓકે ચાલો હવે તે જ રીતે આ જે કિરણ અરીસા નીચેના અરીસા પર આવ્યું ને એટલે એમ આવ્યું એટલે આ આપાત કોણ ને આ પરાવર્તન કોણ આ છે આપાત કોણ અને આ શું છે વિદ્યાર્થીઓ પરાવર્તન કોણ તો આ બંને પણ સમાન થાય એટલે ખૂણો બી સી આર બરાબર ખૂણો ડી સી એસ
ચાલો હવે આગળ વધીએ આ બંને સમાન થઈ ગયા તમારો ટાર્ગેટ શું છે ખબર આ બેને સમાન બતાવવાના છે આ બે ખૂણાને એના માટે તમારે આ બેને સમાન બતાવવા પડશે પહેલા સમજજો આ બે હવે તમારે આ બેને સમાન બતાવવાના છે તો જોઈ લો ઓ ખૂણો આ જે z બને છે ને z આકાર બનીનો એટલે આ બે ખૂણા કેવા થાય સમાન થાય BQ અને BCR અહીંયા આપણે ઓકે ચલો ઊંધા z ની વાત કરવી પડશે હવે ચલો ધ્યાન આપજો આ જે ઊંધો z બને છે હવે તેની વાત કરવાના તો કઈ કઈ રેખાના લીધે રેખા PQ સમાંતર રેખા RS PQ સમાંતર RS ને આ વખતે છેદિકા એ છે BC અને BC તેમની છેદિકા છે તો છેદિકાને લીધે બનતા અંતઃયુગ્મકોણ સમાન થાય વિદ્યાર્થીઓ ઝેડ જોજો આ આકૃતિને જોઈ લો તો બી ચાલે આ બે ખૂણાની વાત કરું છું ખૂણો QBC બરાબર ખૂણો BCR સમાન થાય કેમ સમાન થાય કારણ કે વિદ્યાર્થીઓ ખૂણો QBC શું છે ખૂણો QBC બરાબર ખૂણો PBA ખૂણો BCR તો આપણે એક કામ કરીએ અને પરિણામ એક આપીએ એક કામ કરો અને પરિણામ એક આપીએ અને પરિણામ બે આપો અને પરિણામ ત્રણ તો અહીંયા તમે પરિણામ બે અને ત્રણની મદદ લીધી તો કૌંસમાં લખીશું કારણ કે પરિણામ બે અને ત્રણ પડી સમજ પડી આ કૌંસ લખો તેમાં ચાલો હવે આગળ વધીએ હવે પરિણામ એક પર પાછું આવવાનું છે આપણે હવે એટલે આને પરિણામ ચાર આપીએ ચાલો હવે પરિણામ એકમાં તમે પરિણામ એકમાં શું મેળવેલું તેને લખી નાખો ખૂણો પીબીસી ચાલો ખૂણો પીબીસી ને જુઓ આકૃતિમાં ખૂણો પીબીસી દેખાય છે પીબીસી દેખાય છે બે ભાગ પડે લખીએ તા પહેલો ભાગ ખૂણો પીબીએ વત્તા બીજો ભાગ શું પડે ખૂણો એબીસી એટલે ખૂણો પીબીસીના આ બે ભાગ પડ્યા ચાલો ખૂણો બીસીએસ દેખાય છે ખૂણો બીસીએસ બે ભાગ પડે છે પહેલો ભાગ ખૂણો વત્તા બીજો ભાગ ખૂણો ચાલો આગળ વધો પરિણામ ચારની મદદ લેવાના ખૂણો પીબીએ બરાબર શું મૂકાશે એટલે અહીંયા મેં મૂકી દેમ છું ખૂણો ડીસીએસ આને બેઠું જ રહેવા દો આ બધું બેઠું જ વિદ્યાર્થીઓ બધું બેઠું ખાલી આપણે પીબી એની જગ્યાએ મૂક્યું ડીસીએસ કયા પરિણામમાંથી તો કે ભાઈ પરિણામ ચાર પરથી બંને બાજુ જે સરખું હોય ચિહ્ન હોય તેને તમે કેન્સલ કરી શકો છો ખૂણો ડીસીએસ કેન્સલ તો શું બચ્યું ખૂણો એબીસી બીસીડી શોધી નાખો આકૃતિમાં બંને ખૂણાને ખૂણો એબીસી એટલે જે ખરું પાલું છે તે ને ખૂણો આ તો આપણો ટાર્ગેટ હતો આ બે ખૂણાને આપણે સમાન બતાવવા માંગતા હતા ને બંને ખૂણા સમાન થઈ ગયા વિદ્યાર્થીઓ બંને ખૂણા છે સમાન કઈ જોર છે અંતઃયુગ્મકોણ એટલે આપણે કહી શકીએ કે રેખા સમાંતર તો આપણે લખીશું કે હવે ખૂણો એબીસી અને ખૂણો બીસીડી એ અંતઃયુગ્મકોણની જોર છે કઈ જોર છે તથા બંને કેવા છે તથા બંને સમાન છે ને જો આવું હોય તો આ અંતઃયુગ્મકોણ જે બે રેખાને લીધે બને તે સમાંતર એટલે એ બી સમાંતર સાબિત થઈ ગયો એ બી સમાંતર સીડી પતી ગયો ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ થોડુંક તકલીફ પડી હશે કદાચ સમજતી વખતે વચ્ચે વચ્ચે અટપટું હતું સ્ટેપ કાંઠી કાં જતા હતા પણ ધ્યાનથી તમે સમજી જાઓ તો ખ્યાલ આવી જશે ઘરે ગઈને આનું રિવિઝન કરવાનું ભૂલતા નહીં ઓકે ચાલો તો લખી નાખો અને સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થીઓ આશા રાખું છું કે તમને આજના વિડીયોમાં મેં જે કંઈ પણ દાખલા કરાવ્યા છે તેમાં તમને સમજ પડી હશે હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રમેય શીખીશું આના પછી બે પ્રમેય આવે છે અને એ બે પ્રમેયની સાથે સાથે થોડાક દાખલા ઉદાહરણના શીખીશું વિદ્યાર્થીઓ આજના વિડીયોમાં જે આખું સ્વાધ્યાય કરાવ્યું તેમાં જે છ દાખલા કરાવ્યા તેના જેવા બીજા થોડાક દાખલા તમને પ્રેક્ટિસ માટે આપું છું તો તે દાખલાની જે PDF છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને દેખાશે તો ત્યાંથી તમે PDFને ડાઉનલોડ કરી દેજો
ચાલો હવે હું રજા લઉં છું. જય હિન્દ.